जूनागढ़ भवनाथ तीर्थ क्षेत्र में आवेल पवित्र दामोदर कुंड खाते पितृ तर्पण माटे लाखों भाविकों उमटी पड़े छे। जे स्थिति ने ध्यान राखी मध्यरात्रि थी ज पोलिस बंदोबस्त गोठवी देवायो छे। डीवायएसपी हितेश दांदलियाए जणाव्युं हतुं के अमास निमित्ते दामोदर कुंड में पितृ तर्पण माटे लाखों भाविकों उमटी पड़वानी शक्यता ने ध्यान लईने बुधवार रात्रि थी ज बंदोबस्त गोठवी देवायो छे। जमा 200 पोलिस जवान उपरांत होमगार्ड जीआरडी जवान फरज बजावशे। आ तमाम स्थिति पर 15 पोलिस अधिकारी नजर राखशे। लाखों की भीड़ उमटी होय तरी परिवार सभ्य विखूटा पड़ी जाए तो तेना संपर्क माटे माइक की व्यवस्था पण राखवामां आवी छे। भवनाथ तरफ जवा माटे भरडा वाव थी तमाम वाहनों जई शकशे, ज्यारे परत फरती वखते वाहनों गिरनार दरवाजा थी परत फरी शकशे। આવતીકાલે જે દામોદર કુંડના ભાદરવી અમાસ જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેને ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા છે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં 200 કરતાં પણ વધારે પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનો, 15 કરતાં પણ વધારે અધિકારીઓ, આ ઉપરાંત એક માઇક દ્વારા છે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે, જેથી કરીને કોઈ બાળકો કે કોઈ લોકો છે મિસિંગ થાય અથવા તો જ્યારે આ કિસ્સા કાતરોના જે બનાવો બનતા હોય છે તો લોકોને પણ સતત એનાઉન્સમેન્ટ કરી અને સાવધાન કરવામાં આવે છે કે આવી બધી જ્યારે પોતે ખૂબ આસ્થાથી આ ગિરનાર ક્ષેત્રમાં આવતા હોય છે ત્યારે છે પોતાનો સરસામાન વ્યવસ્થિત સાચવી શકે, પોતાના બાળકોનો ખ્યાલ રાખી શકે તે માટે સતત છે આ એનાઉન્સમેન્ટ શરૂ રાખવામાં આવશે। કલેક્ટર સાહેબશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે ભરડા વાવથી લઈ અને ગિરનાર દરવાજા સુધીનો જે વિસ્તાર છે તે વન વે જાહેર કરવામાં આવેલો છે, તો ગિરનાર દરવાજાથી કોઈ વાહનને ભવનાથ આવવા માટે એન્ટ્રી આપી શકાશે નહીં। તે જ રીતે ભરડા વાવથી છે એક્ઝિટ બંધ છે, એટલે કોઈ પણ શ્રદ્ધાળુઓને આવવાનું હોય તો ભરડા વાવથી અંદર આવી શકશે અને બહાર નીકળવા માટે ગિરનાર દરવાજાવાળો જે રસ્તો છે તેનો ઉપયોગ કરવાનો રહેશે। આ ઉપરાંત એ લોકોને શ્રદ્ધાળુઓને એ પણ વિનંતી છે કે સોના પોલીસ સ્મશાન તન રસ્તાથી છે કોઈ પણ પ્રકારના વાહનો છે એલાવ કરવામાં આવશે નહીં। આજે ભાદરવી અમાસ એટલે પિતૃનો મોક્ષનો મોટામાં મોટો દિવસ, દરેક શ્રદ્ધાળુ યજમાન જૂનાગઢ શહેર આજુબાજુના ગામડા અને દૂર દૂરથી આજના દિવસે ભાદરવી અમાસ નિમિત્તે તીર્થ સ્નાન કરી બ્રાહ્મણ તીર્થ પાસે સંકલ્પ વિધિ કરાવી અને આજના દિવસે પીપળ વૃક્ષે પાણી નામે હજારો આદિ કાળથી આ રીતિરિવાજ ચાલ્યો આવે છે અને પિતૃના મોક્ષ પાછળ પોતાના પિતૃની સદગતિ પાછળ એક વિધિવત કર્મ કરી અને પીપળે જળ ચડાવી પોતાના પિતૃઓને સદગતિ આપે છે। દામોદર કુંડે પાણી પિતૃના મોક્ષાર્થે પાણી રેડવા માટે અહીંયા ભાવિકો ક્યાં ક્યાંથી આવે છે? જૂનાગઢ જિલ્લામાં ને પણ પૂરા ગુજરાતમાંથી આપણા અહીંયા ભાવિકો વધારે છે। ખાસ શું અનુભૂતિ છે, શું ધાર્મિક મહત્વનું શું છે, શું કહેશો? જે સ્થળે વાસ છે એ પીપળાના સ્થાને અને દામોદર કુંડે જ્યાં નરસિંહ મહેતાએ પણ પિતૃના શ્રાદ્ધ માટે પાણી રેડેલું છે એવી આ જગ્યા છે, પવિત્ર જગ્યા, અને એ જગ્યાએ અહીંયા ભાવિકો પોતાના પિતૃના મોક્ષાર્થે પાણી રેડવા માટે અહીંયા પધારે છે।